રથયાત્રાના આગળના દિવસે ગોમતીપુર વિસ્તારમાંથી મળેલા 5 દેશી બનાવટના બોમ્બના કેસનો ભેદ ઉકેલી નખાયો છે. આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 3 સગા ભાઈઓ અને તેમને ખોટા પુરાવાના આધારે સિમકાર્ડ આપનાર 3 આરોપીઓની ધરપકડ કરી છે. બોમ્બ બનાવનાર 3 આરોપીઓ સગા ભાઈ છે. તેમના પિતા સાથે વર્ષ 1998માં મોહમ્મદ કુરેશીનો ઝઘડો થયો હતો, જેની અદાવત 3 ભાઈઓએ રાખી હતી. વળી ભૂતકાળમાં મોહમ્મદ કુરેશીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બોમ્બ બનાવવા અંગે પૂછપરછ કરી હતી. એ વાતને ધ્યાને લઈ રથયાત્રામાં પોલીસ વધારે એલર્ટ હોવાથી મોહમ્મદ કુરેશી સાથે બદલો લેવા 3 ભાઈઓએ બોમ્બ બનાવી મોહમ્મદ કુરેશીના મિની ટ્રકના ટૂલબોક્સ સાથે બાંધ્યા હતા. આ માટે આરોપીઓએ 2 મહિના અગાઉ તૈયારીઓ કરી હતી. શહેરના રથયાત્રાના જે બંદોબસ્તની તૈયારી બહુ પૂરજોશમાં ચાલતી હતી, એનાથી રથયાત્રાના જસ્ટ 2 દિવસ પહેલાં લેટ નાઇટ જે છે પોલીસ કંટ્રોલ રૂમમાં એક વ્યક્તિનો ફોન આવેલો કે એક ગાડી નંબર આપેલો હતો કે આ ગાડીમાં જે છે બોમ્બ છે. એટલે એ સંદર્ભમાં જ્યારે સમગ્ર તૈયારી સંપૂર્ણ રૂપે કમ્પ્લીટ હતી અને પોલીસ દ્વારા દરેકે દરેક વિસ્તારમાં જ્યારે રથયાત્રા બંદોબસ્ત સારી રીતે પસાર થાય એ માટે કાર્યવાહી ચાલુ હતી, એ અરસામાં જ્યારે ફોન આવ્યો એ ખરેખર આખા શહેર માટે ખૂબ જ ચિંતાની વાત હતી અને લોકોની અંદર પણ એક દહેશતની ભાવના ફેલાઈ જવાની પૂરેપૂરી શક્યતા હતી. તો એ ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરશ્રી દ્વારા એવું સૂચના આપવામાં આવી હતી કે આના સાથે જે સંડવાયેલા વ્યક્તિઓને તાત્કાલિક પૂછપરછ કરી અને એને પકડી અને આ ગુના ડિટેક્ટ કરવાની છે. મોબાઈલ લોકેશનના આધારે આરોપીઓ પકડાતા હોવાની વાતથી આરોપીઓ બરાબર પરિચિત હતા. આથી આરોપીઓએ બોમ્બ પ્લાન્ટ કરવાના 2 દિવસ અગાઉ જ સિમ કાર્ડની ખરીદી કરી અને તે મોબાઈલ વડે 2 લોકોને મિસ્ડ કોલ કર્યા. આરોપીઓએ મિની ટ્રકમાં બોમ્બ પ્લાન્ટ કર્યા બાદ અમદાવાદ પોલીસ કંટ્રોલને ફોન કરી ટ્રકમાં બોમ્બ હોવાની ખાતરી આપી. આ ફોન કોલ કર્યા બાદ આરોપીઓએ સિમ કાર્ડનો નાશ કર્યો અને ઉપયોગમાં લેવાયેલા મોબાઈલ ફોન પણ તોડી નાખ્યા. બોમ્બ પ્લાન્ટ કરાયા હોવાની માહિતી માટે ઉપયોગમાં લેવાયેલું સિમ પણ ખોટા દસ્તાવેજોના આધારે ખરીદાયું હતું, જે ગુનામાં સિમ કાર્ડ વેચનાર 3 લોકોની પણ ધરપકડ કરાઈ છે. રથયાત્રાનો માહોલ બગાડવા માટે આ કૃત્ય કરવામાં આવેલ છે કે અંગત અદાવતના કારણે આ કૃત્ય થયેલ છે. તો એ સંદર્ભમાં જે વ્યક્તિની બાબતમાં જે કંટ્રોલ રૂમમાં માહિતી આપવામાં આવેલ હતી એ વ્યક્તિને પૂછપરછ કરવામાં આવતા પોલીસને પણ શંકા થઈ હતી કે ખરેખર આ વ્યક્તિ જે ફોન કરનાર વ્યક્તિ છે એ વધારે શંકાના દાયરામાં હતા. કારણ કે કોઈપણ વ્યક્તિ જે છે પોતે અગર આવી રીતે કરતા હોય તો આ પ્રકારની વસ્તુ જે છે એ પોતાના વાહનમાં નહીં રાખે, એ સ્વાભાવિક રીતે છે. તો પણ છતાં આ બહુ એક જટિલ પ્રશ્ન હતો કે કેવી રીતે આ ગુનાનો ઉકેલ કરવો, કારણ કે આ જે કંટ્રોલ રૂમમાં જે ફોન કરનાર વ્યક્તિ જે હતા એ વ્યક્તિ પોતાનું નામ નહોતો આપ્યું, ખાલી એમનો નંબર આવ્યો હતો અને આ સિમ કાર્ડ પણ તાજેતરમાં જ લેવામાં આવેલા હતા. આ 19મી રાત્રિની બનાવ અને 18મીએ સિમ કાર્ડ લેવામાં આવી હતી અને આ જે સિમ કાર્ડ ઉપરથી જે ફોન થઈ હતી એ કંટ્રોલ રૂમ સિવાય બીજી 2 વ્યક્તિ ઉપર ખાલી ફોન થયો હતો, પછી આ સિમ કાર્ડ અને આ મોબાઈલ બંધ થઈ ગઈ હતી. પકડાયેલા આરોપીઓમાંનો સાજિદ 3 વર્ષ અગાઉ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથે હથિયારના ગુનામાં પકડાયો હતો અને આસિફ વર્ષ 2005માં બોમ્બ બનાવવાના કેસમાં ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં પકડાયો હતો, જે તેમના ગુનાહિત ઇતિહાસની સાક્ષી પૂરે છે. કેમેરામેન નિલેશ પટેલ સાથે ગૌરવ પટેલ, VTV અમદાવાદ.